ઘણા લોકો ઘણી વખત નાસી પાડતા હતા હોય છે નોકરી ના ભાવે. રજભાઈ તો કઈક શૂન્ય માં સર્જન કરી એવા લોકો ને નાસી પાડતા તમે શું કરશો પોઝિટિવ કરવા. એટલે એમને બસ ખાલી એટલું જ કહી કે બસ તમે મનમાં વિશ્વાસ રાખો, હિંમત રાખો અને કોઈનાથી પણ ડર્યા વગર, ગભરાયા વગર, કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર તમારા મનમાં જે કંઈ પણ હોય બસ ખાલી તમારે વિચારવાનું છે અને બસ ખાલી પોતાની અંદરથી એ સાહસ ઊભું કરવાનું છે કે ભાઈ ના, મારે હવે ભલે એકલા તો એકલા અને એકલા જ દુનિયામાં એકલા જ વ્યક્તિ ઇતિહાસ રચે છે, તો તમે કોઈ પણ જાતનો કોઈ પણ ડર રાખ્યા વગર, કોઈનાથી ગભરાયા વગર તમે નીકળી પડો બહાર. ભારતનું માર્કેટ સૌથી બેસ્ટ છે, લોકોનો બહુ જ સારો એવો સપોર્ટ છે, સાથે સાથે મીડિયાવાળા, સોશિયલ મીડિયાવાળા બધા મિત્રોનો બહુ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. બસ ખાલી તમારે બહાર નીકળીને સાહસ જ કરવાનું છે અને તમે જો એ કરશો તો તમારું જીવન ચોક્કસથી બદલાઈ જશે એવો મને પૂર્ણ વિશ્વાસ. વ્રજભાઈની વાતમાં દમ છે. ભારત દેશ યુવાનોનો દેશ છે. અહીં જો માણસ પાસે હુનર હોય તો શેરીની ધૂળ પણ વેચાઈ જાય છે. છેલ્લે વ્રજભાઈ પાસે એ જાણીએ કે તે કેટલા વાગે તેની શોપ ખોલે છે અને બંધ કરે છે. એટલે મારો ટાઈમ છે સાંજે 5 થી 7:30 સુધી, રાત્રિ સોમવારથી શનિવાર. તો કેમ કે આ ઓછો ટાઈમ એટલા માટે છે કેમ કે લોકોનો સપોર્ટ જ એટલો બધો મળે છે કે હવે જેટલું માલ લાવ્યા એટલું બધું પતી જાય છે. હવે ડ્રીમ તો છે કે મોજીલા દેબલ્લાને આખા ભારત સુધી પહોંચાડવાનું છે અને મને વિશ્વાસ છે કે તમારા બધાના સપોર્ટથી એક દિવસ આ સપનું પણ જરૂરથી પાર પાડીશું. વ્રજભાઈ મોજીલા દહીંભલાનો સ્વાદ પૂરા દેશમાં ફેલાવવા માંગે છે. બીજી વાત એ છે કે વ્રજભાઈ માત્ર 2 કલાક જ ખુલ્લી દુકાન રાખે છે. 2 કલાકમાં તેની પાસે જેટલો માલ હોય છે તે બધો વેચાઈ જાય છે. આ વાત પરથી તમે અંદાજ લગાવી શકો કે તેના દહીં ભલાની કેટલી ડિમાન્ડ હશે. ખુદી કો કર ઇતના બુલંદ કે હર તકદીર બનાને સે પહેલે ખુદા બંદે કો પૂછે તેરી રજા ક્યા હૈ. આવી વાત તમે પાઠ્ય પુસ્તકમાં સાંભળી હશે, પરંતુ આ માણસે તેની જિંદગીમાં સત્ય સાબિત કરી દેખાડી છે. પોઝિટિવ વાત અમદાવાદ.